નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગણિત સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો પ્રશ્ન ચાર પાંચ અને છનો અભ્યાસ કરીએ પ્રશ્ન ચાર યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર શોધો અહીંયા યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી આપણે ગુણાકાર શોધવાનો છે હવે આમાં હું તમને દાખલા નંબર બી અને સી અહીંયા સમજાવું છું તે પ્રમાણે દાખલા નંબર એ અને ડીનો અભ્યાસ જાતે કરવાનો રહેશે જો તમને દાખલામાં સમજણ ન પડે તો જરૂરથી મને કમેન્ટ કરીને જણાવી શકો છો તો હું તમને દાખલો ગણીને સમજાવીશ તો જોઈએ આપણે પ્રશ્ન બીનો દાખલો સમજીએ આઠસો ચોપન ગુણ્યા એકસો બે હવે આઠસો ચોપન ગુણ્યા એકસો બે નું વિભાજન કરીએ તો આઠસો ચોપન ગુણ્યા એકસો બે નું વિભાજન કરીએ એટલે શું થશે સો વત્તા બે સો વત્તા બે એટલે એકસો બે થશે ત્યાર પછી આઠસો ચોપન હવે ગુણાકાર આપણે સો અને બે જોડે ગુણાકાર કરવાનો છે જેમ આપણે આઠસો ચોપનનો એકસો બે જોડે ગુણાકાર કરવાનો હતો આપણે શું કર્યું એકસો બેનું વિભાજન કર્યું એટલે આઠસો ચોપનને સો જોડે પણ ગુણાકાર કરવાનો અને આઠસો ચોપનને બે જોડે પણ ગુણાકાર કરવાનો તો અહીં આઠસો ચોપનનો આપણે અહીંયા સો જોડે ગુણાકાર કરીએ ચિહ્ન કયું મૂકવાનું સો વત્તા બે છે એટલે આ જે ચિહ્ન છે તે અહીંયા મૂકવાનું રહેશે તો વત્તા ફરીથી આઠસો ચોપન ગુણ્યા બે થશે હવે ગુણાકાર કરીએ તો જુઓ સો જોડે ગુણાકાર કરો એટલે શું થવાનું આઠસો ચોપન એક આઠસો ચોપન અને પાછળ બે શૂન્ય લાગશે એટલે ચોર્યાસી પંચ્યાસી હજાર ચારસો આઠસો બે કરો તો ચાર દુ આઠ પાંચ દુ દસનો શૂન્ય વધી એક આઠ દુ સોળ ને સત્તર એટલે સત્તરસો આઠ હવે બંને સંખ્યાનો શું કરવાનો સરવાળો કરીશું તો પંચ્યાસી હજાર ચારસો વત્તા આઠનો સરવાળો કરીએ તો સિત્યાસી હજાર એકસો આઠ જવાબ મળે તો આ રીતે આપણે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને ગણતરી કરી હવે દાખલા નંબર ડી એક હજાર પાંચ ગુણ્યા એકસો અડસઠ હવે આના જેવો જ દાખલો સી માં છે બરાબર કે બસો અઠ્ઠાવન ગુણ્યા એક હજાર આઠ તો આ જે તમે સમજશો તો તમને સી વાળો દાખલો આવડી જશે ચલો એક હજાર પાંચ ગુણ્યા એકસો ને અડસઠ એક હજાર પાંચનું આપણે વિભાજન કરીએ વિભાજન કેવી સંખ્યાનું કરવાનું કે જેથી ગુણાકાર કરવામાં આપણને સો હજાર જેવી સંખ્યા મળે તો ગુણાકાર કરવામાં સરળતા રહે તો એક હજાર પાંચનું વિભાજન કરીએ તો એક હજાર વત્તા પાંચ થશે ગુણ્યા એકસો અડસઠ હવે શું કરવાનું એકસો અડસઠને હજાર જોડે ગુણીશું અને એકસો અડસઠને પાંચ જોડે પણ ગુણાકાર કરીશું તો એક હજાર ગુણ્યા એકસો ને અડસઠ અહીંયા જે વત્તાકાનું ચિહ્ન છે એ વત્તાકાનું ચિહ્ન અને બીજા કંસમાં એક પાંચ ગુણ્યા એકસો અડસઠ હવે એકસો અડસઠ ગુણ્યા એક હજાર કરીએ એટલે એકસો અડસઠ એકા એકસો અડસઠ પાછળ ત્રણ શૂન્ય લાગે એટલે એક લાખ અડસઠ હજાર વધતા એકસો અડસઠ ગુણ્યા પાંચ કરો તો આઠ પંચા ચાલીસનો શૂન્ય બધી ચાર છ પંચાત્રીસને ચાર ચોત્રીસના ચાર બધી ત્રણ પાંચ એકા ને ત્રણ આઠ તો અહીંયા હવે સરવાળો કરીએ છેલ્લે એકમ દશક સો ત્રણ સંખ્યામાં આગળ શૂન્ય છે અહીંયા તો અહીંયા આઠસો ને ચાલીસ છે એકમ દશક સોમાં તો આપણે એ લીએ જ આવશે આઠસો ને ચાલીસ પછી આગળ કોઈ સંખ્યા નથી તો સરવાળો આપણે આ રીતે મળશે એક લાખ અડસઠ હજાર આઠસો ને ચાલીસ આ આપનો જવાબ પ્રશ્ન પાંચ કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે ચાલીસ લિટર પેટ્રોલ પૂરાવ્યું બીજા દિવસે તેને ટાંકીમાં પચાસ લિટર પેટ્રોલ પૂરાવ્યું જો પેટ્રોલની કિંમત પાસઠ રૂપિયા પ્રતિ લિટર હોય તો તેને પેટ્રોલ ઉપર કેટલા પૈસા ખર્ચ કર્યો તો અહીંયા એક ટ્રે ટેક્સી ડ્રાઈવર છે તેને સોમવારે અને બીજા દિવસે એટલે કે મંગળવારે બે દિવસ પેટ્રોલ પુરાવ્યું છે અને પેટ્રોલનો પ્રતિ લિટર એટલે કે એક લિટરનો ભાવ પાસઠ રૂપિયા છે તો તેને પેટ્રોલ ઉપર ખર્ચ કેટલો કર્યો છે તે આપણે શોધવાનું છે તો ભાવ એક જ છે પાસઠ રૂપિયા છે પ્રતિ લિટરનો અને બે દિવસ સળંગ પુરાવ્યું છે તો કુલ કેટલું પેટ્રોલ પુરાવ્યું તે પહેલાં આપણે શોધી દેવાનું તો અહીંયા કુલ પેટ્રોલ કેટલું પુરાવ્યું છે કુલ પુરાવેલ પેટ્રોલ બરાબર સોમવારે કેટલું પુરાવ્યું હતું ચાલીસ લિટર વત્તા બીજા દિવસે પચાસ લિટર તો કેટલું પેટ્રોલ થયું ચાલીસ વત્તા પચાસ નેવું લીટર પેટ્રોલ એને કુલ પુરાવ્યું હતું હવે નેવું લીટર પેટ્રોલનો ખર્ચ કેટલો થશે તો એક લીટરના કેટલા રૂપિયા છે પાસઠ રૂપિયા છે તો નેવું લીટરના કેટલા રૂપિયા એમ આપણે તમે પદ મૂકીને પણ ગણી શકો છો અને મેં તમને સમજાવ્યું છે એ રીતે કે જો તમને એકનો ભાવ આપ્યો હોય અને વધુનો શોધવાનો હોય બરાબર તો શું કરીશું ગુનાકાર અને જો વધુનો ભાવ આપેલો હોય અને એકનો શોધવાનો હોય તો ભાગાકાર કરવાનો તો અહીંયા આપને પાસઠ રૂપિયા પ્રતિ લીટરનો ભાવ છે અને નેવું લિટર પુરાવ્યું છે તો શું કરવાનું ગુણાકાર કરીશું અથવા અહીંયા સાઈડમાં હું તમને પદ મૂકીને પણ બતાવી દઉં છું કે એક લિટર પેટ્રોલના પાસઠ રૂપિયા તો નેવું લિટર પેટ્રોલના કેટલા રૂપિયા તો જુઓ શું થયું ક્રોસ ગુણાકાર કરતાં નેવું ગુણ્યા પાસઠ કરવા પડશે તો અહીંયા આપણે ગુણાકાર લખીએ કે નેવું ગુણ્યા પાસઠ બરાબર નેવું ગુણ્યા તમે પાસઠ કરશો તો શું થશે પાંચ હજાર આઠસો ને પચાસ રૂપિયા આપણે ચૂકવવા પડશે પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા આવશે તો તમારે જવાબ કરીને લખવાનું કે ટેક્સી ડ્રાઈવરે પેટ્રોલ પર પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા ખર્ચ કર્યો છે ત્યાર પછી પ્રશ્ન છ કોઈ દૂધવાળો એક હોટલમાં સવારે બત્રીસ લીટર દૂધ આપે છે અને સાંજે અડસઠ લીટર દૂધ આપે છે જો દૂધની કિંમત પિસ્તાલીસ રૂપિયા પ્રતિ લિટર હોય તો દૂધવાળાને રોજ કેટલી આવક થતી હશે અહીંયા પણ તમારે સેમ પાંચમા દાખલાની જેમ કરવાનું છે કે દૂધવાળો સવારે અને સાંજે બે ટાઈમ દૂધ આપે આપે છે હોટલમાં તો સવાર સાંજનું થઈને જ કેટલું દૂધ થાય છે કેટલા લીટર દૂધ થાય છે તે તમારે કુલ કરી દેવાનું અને દૂધની કિંમત કેટલી આપી છે તો પ્રતિ લીટર એટલે એક લીટરના પિસ્તાલીસ રૂપિયા લેખે દૂધની કિંમત છે તો તમારે પહેલાં દિવસ દરમિયાનનું કુલ દૂધ કેટલા લીટર દૂધ થશે બત્રીસ વત્તા અડસઠ કરશો તમે એટલે દિવસ દરમિયાનનું સો લીટર દૂધ થશે અને સો લીટર દૂધ ના જોડે રૂપિયા કેટલા પ્રતિ લીટરના એક લીટરના પિસ્તાલીસ રૂપિયા લેખે સો ગુણ્યા પિસ્તાલીસ કરી દેવાના તો કુલ દૂધની થતી આવક દૂધવાળાને રોજની દિવસ દરમિયાનની કુલ આવક કેટલી થવાની પિસ્તાલીસો રૂપિયા થશે તો દૂધ દૂધવાળાને જવાબ કરીને લખી દેવાનું કે રોજ પિસ્તાલીસોની આવક થાય તો આ રીતે પ્રશ્ન છ તમારે જાતે ગણવાનો રહેશે ના સમજાય તો જરૂરથી મને કમેન્ટ કરીને જણાવશો આભાર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આભાર થેન્ક યુ